What the hell? भाभी तुमने कहीं देखा तो नहीं? भगवान इतनी मोटी मोटी आंखों आपी छे, तो उपयोग करो ने, भाड़ू लागे छे। सॉरी दीदी, मारू ध्यान न तो। सो सॉरी दीदी, तमे तो सब गवाना गवाना ज रहवाना। काई पण थाय એટલે सॉरी दीदी, सॉरी दीदी। खाली सॉरी बोलता आवड़ी गयो छे बस। काई पण थाय એટલે सॉरी दीदी, सॉरी दीदी। सॉरी दीदी। Shut up. वळी पाछो सॉरी दीदी। જાઓ અને મારા માટે કોફી બનાવો। હા, લાવું છું। તમને તો કોફી બનાવતા પણ નથી આવડતી, લો પકડો। આજે વરસાદ પડશે કે નહીં? હે? વરસાદ? અને ઉનાળામાં શું બોલો છો તમે? વરસાદ પડે તો વાદળો હટે, અને તારા ચહેરા પર જે ચિંતાના વાદળો છે એ હટે તો મને મારો ચાંદ દેખાય ને। શું તમે પણ? હા, હું પણ। બોલ, કેમ આમ ઉદાસ બેઠી છો? મારાથી કંટાળી ગઈ છો? હાય હાય, તમે કેવું બોલો છો? હું તમારાથી કોઈ દિવસ કંટાળો? તો પછી વાત શું છે? કઈ નહીં, આ દિશાબેનના લીધે। શું કર્યું એને? ખાલી સોરી બોલતા આવડી ગયું છે બસ। કાઈ પણ થાય એટલે સોરી દીદી, સોરી દીદી, સોરી દીદી। શટ અપ। વળી પાછું સોરી દીદી, જાઓ અને મારા માટે કોફી બનાવો। હા, લાવું છું। ઓ હાય બેબી, ગુડ મોર્નિંગ। તનુને મારી યાદ આવે છે? ઓહો, હા તો આવું જ છું ને તને મળવા। ઓકે, ચાલ બાય। છીએ, તમને તો કોફી બનાવતા પણ નથી આવડતી, લો પકડો। તારે પણ સામે જવાબ આપી દેવાય ને, એ તો પહેલેથી એવી જ છે, તું શું કામ એનું સાંભળી લઈ છે? હશે હવે, એટલે જ મારે તમને વાત નહોતી કરવી। મારે કોઈને કાંઈ નથી કહેવું, અને તમે પણ કંઈ ના બોલતા, મારા સમ છે। આ વખતે તો નહીં બોલું, પણ ફરી ક્યારે આવું થાય ને તો તું મને નહીં રોકતી। હા સારું, હવે તમારો મૂડ સારો કરો। આપણને ગુજરાતીને જમવાનું ઓછું આપો તો ચાલે, પણ છાશ તો પૂરી જ જોઈએ। આવી ગઈ દીકરા। દીદી, તમારા માટે કઈ નાસ્તો બનાવું? ના બાબા,
શું થયું છે? તું કઈ ચિંતામાં હોય એવું લાગે છે? ના, એવું તો કઈ નથી, તો બસ થાકી ગઈ છું. કોફી બનાવું? ના, કીધું ને મારે કઈ નથી ખાવું પીવું. સોરી. દીદી, શું થયું? કાઈ નહીં, તમે તમારું કામ કરો ને. મને લાગ્યું કે તમે રડો છો. તમને તો બધું લાગ્યા જ કરે. પંચાર, હવે બેઠા છો શું? કઈ કામ નથી? જાઓ ને. સારું, હું તપાસ કરી લઉં છું. અરે વાહ, મારી બેન આજે બહુ ખુશ છે ને. કઈ સારા સમાચાર છે? અરે ના ભાઈ, એ તો બસ એમ જ. લાગે છે કે દીદી આપણને પોતાના નથી સમજતા, બધી વાતમાં કાઈ નથી એમ કહીને વાતને ટાળી દે છે. ભાઈ, ભાભીને સમજાવી દેજે કે મને આવા મેણા ના મારે. પંચાત, દિશા, ભાભી સાથે આમ વાત કરાય તો એમને કહી દો ને કે મારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરે, નહીં તો એને સાંભળવું જ પડશે. બે, આ બધું શું છે? શેની વાત કરો છો? તારી હિંમત કેમ થઈ મારી દીકરી પર હાથ ઉપાડવાની? તમારી દીકરી એટલે એ મારી કઈ નથી. પણ તું નાની બેન પર હાથ ઉપાડે એ સારું લાગે? મમ્મી, અડધી વાત સાંભળીને કોઈ નિર્ણય ના લેવાય. હાથ ઉપાડ્યો પણ એ શેના માટે એ ખબર છે? એણે અમીનું અપમાન કર્યું છે અને આવું એને પહેલી વાર નથી કર્યું. શું એ કોઈની બહેન કે દીકરી નથી? હા તો એમાં મારવાની શું જરૂર છે? નાની છે, સમજાવાય ને. નાની છે? આ અમી, જરા બહાર આવતો. અમી, મમ્મીને જરા દિશાની વાત કરતો. હવે જે વાત પતી ગઈ એમ શું કામ ઉખેડો છો? આ બધું શું છે? સસ્પેન્સ સ્ટોરી ચાલે છે, જે હોય તે બોલો ને. તો સાંભળો, અમને તારા અને વિકી વિશે બધી જ ખબર છે. વિકી? કોણ છે આ વિકી? દિશાનો એક્સ બોયફ્રેન્ડ. એ સારો છોકરો નથી, એની જાણ થતા દિશાએ એને છોડી દીધો હતો. પણ એ દિશાને બ્લેકમેલ કરીને સંબંધ રાખવા મજબૂર કરતો હતો અને લગ્ન કરવા માટે જબરદસ્તી કરતો હતો. દિશા, આ બધું સાચું છે? તમને યાદ છે મમ્મી, દીદી એ દિવસે બહુ ઉદાસ હતા. પછી મેં એમને રડતા જોયા એટલે મેં વૈદ્યને બધી વાત કરી તો એમને તપાસ કરીને
પછી બધી ખબર પડી. તો હવે આપણે શું કરશું? દિશાને જ પૂછો ને. આજે વિકે મારી માફી માંગી અને પ્રોમિસ પણ કરી કે હવે મને ક્યારે હેરાન નહીં કરે, એટલે હવે આપણે કઈ નહીં કરવું પડે. અને વિકીએ માફી શું કામ માંગી એ ખબર છે? કારણ કે મેં એને ચમત્કાર બતાવેલો. અરે અમે તો ઘરમાં કોઈને પણ વાત નહોતા કરવાના, પણ તારું આ વર્તન જોઈને મારે વાત કરવી પડી. તને ખબર પડે ને કે પરિવાર કોને કહેવાય. આઈ એમ સોરી ભાભી, મને માફ કરજો. મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું અને તમે જ મારી હેલ્પ કરી. સોરી. એમાં સોરી છે ને, અમે તો બસ અમારી ફરજ નિભાવી છે. અમી, મને સમજ નથી પડતી કે તારો આભાર કેવી રીતે માનું. તે આ ઘરની આબરૂ બચાવી છે અને દિશાની જિંદગી બરબાદ થતા બચાવી છે. ના મમ્મી, મેં કંઈ જ નથી કર્યું. તમે હવે બધું ભૂલી જાઓ. અને દીદી, તમે હવે ભણવામાં ધ્યાન આપો અને કાંઈ પણ તકલીફ હોય ને તો મને યાદ કરજો. હું હંમેશા તમારી સાથે જ છું. થેન્ક યુ.